Thank you.

જેથી કરીને ગુજરાત ગવર્મેન્ટ તેમજ અન્ય એક્ઝામ માટે તમને ખૂબ જ બેનિફિટ થશે તો મિત્રો હવે શરૂઆત કરીએ તો મિત્રો આ તમામ સવાલો મિત્રો મોસ્ટ આઈએમપી છે જે મિત્રો આવનારી એક્ઝામ માટે તમને ખૂબ જ બેનિફિટ થશે તો મિત્રો આ વિડિયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેવાનો આગ્રહ રાખશો તો સૌપ્રથમ જોઈશું રાષ્ટ્રીય સમાચાર આજે સોરી પંદરમી માર્ચ એટલે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ તો મિત્રો દર પંદરમી માર્ચે વિશ્વ ગ્રાહક દિવસ ઉજવવામાં આવે છે તો મિત્રો વિશ્વ ગ્રાહક દિવસ શા માટે ઉજવવામાં આવે છે તો મિત્રો વિશ્વની અંદર જે ગ્રાહકો પ્રત્યે થતા જે વેપાર વેપાર અંગે જે મિત્રો છેતરપંડી જે થાય છે તેના વિશે મિત્રો વિશ્વના જે ગ્રાહકો છે જે કન્ઝ્યુમર છે તેમને મિત્રો જાગૃતતા કરવા માટે તેમજ તેમને સમાન ન્યાય મળી રહે તે માટે મિત્રો વિશ્વ ગ્રાહક દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે તો મિત્રો વિગતે જોઈશું હવે ગ્રાહક અધિકારો અને તેમની આવશ્યકતાઓને વિશે દુનિયામાં જાગૃતતા ફેલાવવા માટે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ દર વર્ષે પંદરમી માર્ચના રોજ મનાવવામાં આવે છે એટલે મિત્રો જે ગ્રાહકની આવશ્યકતાઓ છે તેમના ગ્રાહક અધિકારો છે તો એના અંગે મિત્રો જાગૃતતા ફેલાવવા માટે વિશ્વ ગ્રાહક અધિકાર મનાવવામાં આવે છે આ દિવસનો ઉદ્દેશ્ય એ નક્કી કરવાનો છે કે બધા ગ્રાહકોના અધિકારોનું સન્માન કરવામાં આવે અને એમને કોઈ પણ પ્રકારના અનુચિત બજાર વ્યવહારથી બહકાવી સોરી મિત્રો વ્યવહારથી એમને ઉગારી શકાય તો મિત્રો એમના પ્રત્યે જે ગ્રાહકનો અધિકારો છે તેમને મિત્રો સન્માન આપવામાં આવે અને એમને પ્રત્યે તેમજ ગ્રાહકો પ્રત્યે જે મિત્રો અનુચિત જે બજાર વ્યવહાર કરવામાં આવે તેનાથી તેમને દૂર કરવા જોઈએ તેમજ મિત્રો ગ્રાહકને મિત્રો વેતા વારસાહ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે મિત્રો ગ્રાહકને વસ્તુ પારખવાનો તેમની પસંદગી કરવાનો મિત્રો એક અધિકાર છે એટલે મિત્રો તેને બેતાબ બાદશાહ તરીકે ઓળખવામાં આવે છે તેમજ તેની ગેરંટી વોરંટી અને વસ્તુ કેવા પ્રકારની જે બધી જ એને ફરક કરવાનો મિત્રો અધિકાર છે માટે મિત્રો ગ્રાહકને બેતાબ બાદશાહ તરીકે પણ ઓળખવામાં આવે છે તો મિત્રો આપણે બધાય આ જે ગ્રાહક અને ગેના જે મિત્રો નિયમો છે જાણવા જોઈએ અને મિત્રો જાણતા નથી તેમને પણ જણાવવા જોઈએ વર્લ્ડ કન્ઝ્યુમર રાઇટ ટુ ડે તો મિત્રો બે હજાર ઓગણીસમાં ગ્રાહકના હિતની રક્ષા અને વિવાદોને સમય પર નિકાલ કરવા માટે સરકારને ઓગણીસો છ્યાસીના ચૂન અધિનિયમની જગ્યાએ ગ્રાહક સંરક્ષણ અધિનિયમ ઓગણીસ બે હાજર ઓગણીસ ની રચના કરવામાં આવી છે તો મિત્રો મિત્રો ટોકિંગ પ્લાસ્ટિક એટલે કે પ્લાસ્ટિક પ્રદૂષણથી નિપટવું તો મિત્રો આ મોસ્ટ એમ્પિક્રન્ટ સોરી મિત્રો આ મોસ્ટ સવાલ છે મિત્રો જે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે તમારે ખાસ યાદ રાખવાનો વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની થીમ છે ટોકિંગ પ્લાસ્ટિક પોલ્યુશન મીન્સ પ્લાસ્ટિક પ્રદૂષણથી નિપટવું છે તમારે ખાસ યાદ રાખવાનું છે માજી મિત્રો ભારતમાં દર વર્ષે ચોવીસ ડિસેમ્બરમાં રાષ્ટ્રીય ગ્રાહક દિવસ મનાવવામાં આવે છે તો મિત્રો તમારે ખાસ યાદ રાખવાનું છે આંતરરાષ્ટ્રીય દિવસ મિત્રો પંદરમી માર્ચે મનાવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય ગ્રાહક દિવસ પંદરમી માર્ચે અને મિત્રો રાષ્ટ્રીય ગ્રાહક દિવસ મિત્રો ચોવીસ ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે તો તમારે મિત્રો ખાસ યાદ રાખવાનું પંદરમી માર્ચ એટલે વિશ્વ ગ્રાહક દિવસ અને ચોવીસ ડિસેમ્બર એટલે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ તો મિત્રો તમારે ખાસ યાદ રાખવાનું છે તો મિત્રો આમાંથી જે મોસ્ટ એમપી સવાલ છે તે જોઈએ દર વર્ષે વિશ્વ ગ્રાહક દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો મિત્રો પંદરમી માર્ચના રોજ સવાલ નંબર બે વિશ્વ ગ્રાહક દિવસ બે હજાર એકવીસની થીમ શું રાખવામાં આવી છે તો મિત્રો આવશે ટોકિંગ પ્લાસ્ટિક પોલ્યુશન મીન્સ પ્લાસ્ટિક પ્રદૂષણથી નિપટવું છે તો તમારે ખાસ યાદ રાખવાનું છે હવે નેક્સ્ટ જોઈએ તો મિત્રો હવે જોઈશું ખેલ સમાચાર આપણા દિગ્ગજ એવા મિત્રો કેપ્ટન વિરાટ કોહલીને રસ્યો છે મિત્રો ઇતિહાસ ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ મેચમાં ત્રણ રન બનાવવાવાળા વિશ્વના પ્રથમ ક્રિકેટર મિત્રો બની ગયા છે મિત્રો આપણા વિરાટ કોહલી જે કેપ્ટન છે મિત્રો દિન પ્રતિ મિત્રો તેમના નામે રેકોર્ડ બનાવતા જાય છે મિત્રો તો મિત્રો આ જોઈ શકો આપણા ભારતીય ક્રિકેટ ટીમના જે કપ્તાન છે વિરાટ કોહલી તો મિત્રો જોઈએ એમને 27 જ એક રેકોર્ડ બનાવ્યો છે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ રવિવારે ઇંગ્લેન્ડ વિરુદ્ધ સિરીઝની બીજી ટી20 મેચમાં એક મોટી સફળતા પોતાના નામે કરી છે કોલેને અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવેલી મેચમાં નોટ આઉટ 73 રન બનાવ્યા હતા અને તેમને છગ્ગો મારીને ભારતને જીત પણ અપાવી હતી અને સાથે જ વિરાટ કોહલી ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ મેચમાં ત્રણ રન બનાવવાવાળા વિશ્વના પ્રથમ પ્લેયર બની ગયા છે મિત્રો મોસ્ટ મોસ્ટ એમ સવાલ જે મિત્રો આમ જ્યારે એક્ઝામ માટે તમારે ખાસ યાદ રાખવાના છે મિત્રો તો મિત્રો એમને ત્રણ રન બનાવવાવાળા વિશ્વના પ્રથમ પ્લેયર બની ગયા છે હવે ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલમાં સૌથી વધુ રન વિરાટ કોહલીના નામે છે તો મિત્રો બીજા નંબર પર કોણ છે તો મિત્રો બે હજાર ત્રણસો ઓગણતાલીસ રન સાથે છે મિત્રો અને બીજે ત્રીજા નંબરે જોઈએ તો મિત્રો અહીંયા આ જોઈએ બીજા નંબરે મિત્રો અહીંયા આવશે પાર્થિવ પટેલ છે તો ત્રીજા નંબરે જોઈએ તો માર્ટિન ગપ્તિલ છે અને જોઈએ ચોથા નંબર પર જોઈએ તો મિત્રો તો મિત્રો છે ય એરનફિન છે મિત્રો 27 વો 72 રન સાથે તેઓ 10ઠા નંબર એ છે તમારી ખાસ યાદ રાખવાનું છે તો મિત્રો આસી છે જોઈએ તો મિત્રો એનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ તો મિત્રો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ નું તમે અહીંયા લોગો જોઈ શકો છો તેની સ્થાપના થઈ જો 15 જૂન

વાતે ક્રિકેટ કપ્તાન વિરાટ કોહલી બન્યા છે તો હવે નેક્સ્ટ જોઈએ તો મિત્રો હવે એક નવો જ ઇતિહાસ રચ્યો છે તો મિત્રો જોઈએ બીજો એમાં જોઈએ છે ખેલ સમાચાર મુંબઈ સતત ચોથી વાર વિજય હજારે ટ્રોફી જીત્યું છે તો મિત્રો તાજેતરમાં જે વિજય હજારે ટ્રોફી રમવામાં આવી હતી તે મિત્રો સતત ચોથી વખત મુંબઈ આ ટીમમાં મિત્રો ચેમ્પિયન બન્યું છે તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો જે મિત્રો વિજય હજારે ટ્રોફી છે અને જે મિત્રો અહીંયા તમે મુંબઈ ટીમ જોઈ શકો છો જે મિત્રો સતત ચોથી વખત વિજય હજારે ટ્રોફી જીત્યું છે જે મિત્રો ઉત્તર પ્રદેશને માત આપીને મિત્રો મુંબઈ સતત ચોથી વાર આ વિજય હજારે ટ્રોફી જીત્યું છે તો વિગતે જોઈશું મુંબઈ સતત વિજય હજારે ટ્રોફી જીત્યું છે ટુર્નામેન્ટમાં ઇતિહાસમાં સૌથી સૌથી મોટી મોટી સફળ ટીમ ટીમ બની બની ગઈ ગઈ છે છે મિત્રો આ બીજી રવિવારે થયેલી ફાઇનલમાં તેમણે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ઉત્તર પ્રદેશને છ વિકેટે હરાવ્યું હતું તો મિત્રો આમાંથી સવાલ બની શકે છે કયા સ્ટેડિયમમાં તમારે ખાસ યાદ રાખવાનું છે મિત્રો

જે પૃથ્વી શો છે જે મિત્રો મુંબઈ ટીમના જેવો કપ્તાન છે તેમને મિત્રો આઠસો પ્લસ રન કરનાર પ્રથમ પ્લેયર બની ગયા છે તેમણે આ સિઝનની આઠ મેચમાં ચાર સદીની મદદથી આઠસો સત્યાવીસ રન બનાવ્યા છે તો મિત્રો આ સિઝનની આઠ મેચમાં તેમણે ચાર સદીની મદદથી આઠસો સત્યાવીસ રન પણ બનાવ્યા છે તમિલનાડુ પાંચ વખત આ ટ્રોફી જીત્યું છે જ્યારે મુંબઈ અને કર્ણાટક ચાર ચાર વાર

તો મિત્રો ફર્સ્ટ એડિશન એટલે કે પ્રથમ જે ટ્રોફી જે મેચ રમવામાં આવી હતી તે મિત્રો હતી બે હજાર બે અને બે હજાર ત્રણમાં અને મિત્રો લાસ્ટ એડિશન એટલે કે આ અત્યારનું જે મિત્રો સંસ્કરણ છે તે બે હજાર એકવીસનું છે જે અત્યારે હાલ છે તો મિત્રો તેમનું સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે તો મિત્રો પીસીસીઆઈ દ્વારા સંચાલન કરવામાં આવે છે તમારી ખાસ યાદ રાખવાનું અને મિત્રો આ નવમી સિઝન છે ખાસ તમારી યાદ રાખવાનું અને આ ટીમના મિત્રો સભ્ય જોઈએ તો અડ અડત્રીસ ટીમના આ સભ્યો છે મિત્રો વિજય હજારે ટ્રોફી તો મિત્રો તમે અહીંયા વિજય હજારે ટ્રોફી જોઈ શકો છો તો મિત્રો આટલી બાબતો તમારે વિજય હજારે ટ્રોફી વિશે યાદ રાખવાની હવે મિત્રો આમાંથી જોઈએ કેટલાક મસ્ટ આઈ એમ ક્રમ મસ્ટ આઈ એમ બી સવાલો જેમાં પ્રથમ સવાલ છે

સીટો ધરાવતો રાજ્ય પણ છે તે પણ મિત્રો તમારે ખાસ યાદ રાખવાનું સવાલ નંબર ત્રણ આ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ કોણ બન્યું છે તો મિત્રો સોરી ગલત લખાઈ ગયું તો મિત્રો આવશે આદિત્ય તારે બન્યા છે તો મિત્રો આમાંથી તમારે આટલા સવાલો યાદ રાખવાના જે મિત્રો આવનારી એક્ઝામમાં તમને બેનિફિટ થશે હવે જોઈએ આગળ તો મિત્રો હવે જોઈશું રાષ્ટ્રીય સમાચાર તો જોઈએ ભારતમાં સૌથી મોટો ફ્લોટિંગ સોલર ફ્લાવર પ્લાન્ટ એટલે મિત્રો સૌથી મોટો મિત્રો ફ્લોટિંગ સોલર ફ્લાવર પ્લાન્ટ તેલંગાણામાં બનવા જઈ રહ્યો છે એટલે મિત્રો મિત્રો ફ્લોટિંગ એટલે ઉડતો સૌર ઊર્જા પ્લાન્ટ જે મિત્રો તેલંગાણામાં બનવામાં આવશે

સૌર ઉર્જા પ્લાન થઈ જશે તો મિત્રો આ ભારતનો સૌથી મોટો ફરતો સૌર ઉર્જા પ્લાન થઈ જશે અને હવે તે એક એક જ સ્થાને ભારત એ તો તો મિત્રો હવે જે એક જ માત્ર તે ભારતમાં હશે અને શ્રીરામ સાગર પરિયોજના જળાશયની સપાટી પર આઈ એન આર એટલે કે ચારસો તેતાલીસ સોરી ચારસો તેવીસ કરોડની રસીથી એન્ટીપીસી એટલે કે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવ્યો છે તો મિત્રો આ કોના દ્વારા વિકસાવવામાં આવ્યો છે તો તમારે ખાસ યાદ રાખવાનો મિત્રો એનટીસીપી દ્વારા આ પાવર પ્લાન્ટ મિત્રો વિકસાવવામાં આવ્યો છે આ ફ્લોરિંગ પાવર પ્લાન્ટ અત્યાર સુધીમાં સૌથી મોટો હશે જે મિત્રો ક્ષમતા એટલે કે જે મિત્રો આવનારી જે પેઢીની મિત્રો ક્ષમતા મુજબ હશે તો તમે મિત્રો અહીંયા જોઈ શકો છો મિત્રો ફરતો સૌર ઉર્જા પાવર પ્લાન્ટ એટલે મિત્રો સૌર એટલે જે મિત્રો સૂર્યથી જે વીજળી ઉત્પન્ન થાય તેને મિત્રો સૌર ઉર્જા પાવર પ્લાન્ટ કહેવામાં આવે છે તો મારે ખાસ યાદ રાખવાનું છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે મિત્રો એનટીપીસી તો મિત્રો એનટીપીસી વિશે વિગતે જોઈશું તો મિત્રો એનટીપીસીની સ્થાપના સાત નવેમ્બર ઓગણીસો પંચોતેરમાં થઈ હતી તેમનું હેડક્વાર્ટર છે મિત્રો નવી દિલ્હી અને અને તેમના ચેરમેન ગુરદીપ સિંહ તમારી મિત્રો એનટીસીપી વિશે આટલી વિગતો યાદ રાખવાની છે તો મિત્રો આની અંદર તેલંગાણા છે તો મિત્રો તેલંગાણાની વાત આવે તો મિત્રો જોઈએ ભારતના મેપની અંદર તમે મિત્રો અહીંયા તેલંગણા જોઈ શકો છો તો મિત્રો અહીંયા જોઈએ તો મોટા મેપની અંદર મિત્રો તેલંગાણા નું મેપ જોઈ શકો છો તો મિત્રો આજે તેલંગણા છે તો મિત્રો તેલંગાણા વિશે જોઈએ તો મિત્રો અહીંયા સ્થાપના જોઈએ તો બે જૂન બે હજાર ઓગણીસમાં સોરી બે હજાર ચારમાં થઈ હતી

તો મિત્રો આમાંથી જે કેટલાક મોસ્ટ આઈમી સવાલ છે તે જોઈએ તો મિત્રો મિત્રોમાં ભારતમાં સૌથી મોટો ફ્લોટિંગ સોલાર પ્લાન્ટ કયા રાજ્યમાં બનાવવામાં આવશે તો મિત્રો આવશે જે તેલંગાણામાં મિત્રો બનાવવામાં આવશે તો સવાલ નંબર બે જોઈએ એનસીપી એનટીસીપીનું પૂરું નામ લખો તો મિત્રો ઘણી વખત જે ફૂલ ફોર્મ પણ પૂછાતા હોય છે તો મિત્રો આવશે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન મિત્રો હવે જોઈશું સામાન્ય વિજ્ઞાનના ના પરીક્ષામાં પૂછાયેલા સવાલો તો મિત્રો જોઈએ પ્રથમ સવાલ પાણી કયા ઘટકનું બનેલું તત્વનું બનેલું છે તો મિત્રો

ક્રિયા છે તે મિત્રો મૂત્ર બીમારી માટે કરવામાં આવતી એક ક્રિયા છે જોઈએ સવાલ નંબર ચાર લિગ્નાઇટનો ઉપયોગ શાના માટે થાય છે તો મિત્રો લિગ્નાઇટ નો ઉપયોગ મિત્રો વીજળી ઉત્પન્ન કરવા માટે થાય છે તો મિત્રો આ હતા કેટલાક બંધારણના અગાઉની પરીક્ષામાં પૂછાયેલ સવાલો જેમાં પ્રથમ સવાલ છે ભારતનો રાષ્ટ્રગાન કેટલા સમયમાં ગાવામાં સોરી કેટલા સમય મર્યાદામાં પૂરું કરવું જોઈએ તો મિત્રો

તો ભારતનો રાષ્ટ્રીય મુદ્રા છે કેટલા ગૃહ છે તો મિત્રો સંસદના બે ગૃહ છે મિત્રો એક છે લોકસભા અને મિત્રો બીજું છે રાજ્ય મિત્રો લોકસભા મિત્રો નીચલો ગૃહ અને રાજ્યસભાએ મિત્રો ઉપલો ગ્રુહ એતે એટલે પ્રથમ ગ્રુહ શેપ તમારે યાદ રાખવાનું સવાલ નંબર 5 રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોના દ્વારા કરવામાં સોરો કોના દ્વારા વિચારણા કરવામાં આવે છે તો મિત્રો રાષ્ટ્રની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક માટે મિત્રો રાષ્ટ્રપતિ વડાપ્રધાન અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ દ્વારા વિચારણા કરવામાં આવે છે તો મિત્રો તમારે ખાસ યાદ રાખવાનું હવે નેક્સ્ટ જોઈએ તો મિત્રો હવે જોઈશું વન લાઈલર વન લાઈનર કરણ અફેર્સ તો જોઈએ એમાંથી મિત્રો પ્રથમ સવાલ છે તાજેતરમાં કેબર જેબ્રો ફ્રાઈજ બે હજાર એકવીસ માટે ગુજરાતમાં કોની પસંદગી કરવામાં આવી છે તો મિત્રો કોને પસંદ કરવામાં આવ્યા છે તો મિત્રો આવશે

સવાલ નંબર ત્રણ તાજેતરમાં ઓલિમ્પિક માટે ક્વોલિફાયલ થનાર તલવારબાજ કોણ બની છે તો મિત્રો પ્રથમ તલવારબાજ મિત્રો બની છે ભવાની દેવી બન્યા છે જે મિત્રો પહેલી તલવારબાજ બની છે સવાલ નંબર ચાર તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા આત્મનિર્ભર નિવેશક મિત્ર પોર્ટલ વિકસાવવામાં આવશે તો મિત્રો વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા વિકસાવવામાં આવશે તો તમારે ખાસ યાદ રાખવાનું છે સવાલ નંબર પાંચ દર વર્ષે આંતરરાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો મિત્રો ચાર માર્ચના રોજ મનાવવા સોરી ચૌદ માર્ચના રોજ મનાવવામાં આવે છે અને મિત્રો આઠ દિવસે એક બીજો દિવસ પણ મનાવવામાં આવે છે જે મિત્રો આંતરરાષ્ટ્રીય પાય દિવસ મનાવવામાં આવે છે એટલે કે મિત્રો

અમારો આ વિડીયો જો તમને ગમ્યો હોય ભણવાની મજા આવી હોય તો મિત્રો એક લાઇક અવશ્ય કરજો અને હજી સુધી મિત્રો અમારે આ ચેનલમાં જોડાવાનું બાકી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારા ત્રણ મિત્રોને શેર કરો જેથી કરીને વધુને વધુ મિત્રોને અમારી આ સેવાનો લાભ મળી રહે તેમજ મિત્રો અમારો આ ટેલીકરણ અફેર્સનો વિડીયો મિત્રો પ્રતિદિન મિત્રો અપલોડ કરવામાં આવે છે તો મિત્રો આમાં ખાસ જોડાવાનું ભૂલતા નહીં તો મિત્રો આવતીકાલે ફરી મળીશું જય હિન્દ જય ભારત થેન્ક યુ